આપણે જેમને સાંભળવા છે એવા મહેબૂબ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને એમના પરિચયમાં મને ખાસ કહેવું ગમશે કે આપ પીએચડી ની પદવી ધરાવો છો, સાથે સાથે આપના અભ્યાસની વાત કરીએ તો ક્વોલિફિકેશનમાં એમએ એલએલબી અને પીએચડી થયા છો, અને આપ એમકે ભાવનગર યુનિવર્સિટી તથા ગુજરાત વિદ્યાપીઠ ખાતે ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે સેવા આપો છો અને સેવા આપેલ છે, અને આપના હાથ નીચે 10 થી વધુ વિદ્યાર્થીઓએ પીએચડી ની પદવી હાંસલ કરી છે અને 40 થી વધુ વિદ્યાર્થીઓએ એમફિલ કર્યું છે. આપ ગુજરાત વિદ્યાપીઠના બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન છો, આપ દર્શક ઇતિહાસ નિધિ વડોદરાના ટ્રસ્ટી છો, અને આપ ઓલ ઇન્ડિયા રેડિયોના એડવાઇઝરી મેમ્બર છો. આપ દ્વારા 55 જેટલા પુસ્તકો લખવામાં આવ્યા છે, અને જેમાંના 20 પુસ્તકો ગુજરાત અને સૌરાષ્ટ્રની સ્વતંત્રતાની ચળવળ પર લખાયા છે, 8 પુસ્તકો પ્રવાસ ઉપર, 12 જેટલા પુસ્તકો ઇસ્લામ પર, 10 જેટલા પુસ્તકો સાહિત્ય વિષય ઉપર, અને 6 જેટલા પુસ્તકો એજ્યુકેશન ઉપર. તદુપરાંત દિવ્ય ભાસ્કર સમાચાર પત્રમાં રાહે રોશન શીર્ષક હેઠળ રેગ્યુલર આપની કોલમ આવે છે, અને એવોર્ડની વાત કરીએ તો શૈક્ષણિક ક્ષેત્રે આપના કાર્યોને બિરદાવતા 2012માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપને એવોર્ડ આપવામાં આવ્યો છે. રિસર્ચ વર્ક માટે ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા એવોર્ડ એનાયત કરાયો છે, અને આપ ગવર્નર ઓફ ગુજરાત દ્વારા 2005માં પણ રિસર્ચ એવોર્ડ દ્વારા સન્માનિત થયા છો એવા ડોક્ટર મહેબૂબ દેસાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિશેષ તાળીઓથી આપણે એમને વધાવીએ. જનાબ હઝરત સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, એમના ફરજન હઝરત મતાઉલ્લા ચિશ્તી સાહેબ, બંનેને નતમસ્તક સલામ. સાથે બિરાજેલા રહીશભાઈ, રાયસિંહભાઈ ચૌધરી, મને નિમંત્રણ આપવા માટે આવેલા સલીમભાઈ, ઇમ્તિયાઝભાઈ, રાણા સાહેબ, 1947નો એ દિવસ હતો. એક ગાંડા માણસે ગાંધીજી ઉપર ગોળી છોડી અને ગાંધીજી શહીદ થયા. આખા દેશમાં હાહાકાર મચી ગયો. બધાએ જુદા જુદા લફ્ઝોમાં, જુદા જુદા શબ્દોમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી. એક નાનકડો શાયર મજાજ લખનવી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા 2 લીટી જ લખી. એણે એમ લખ્યું, ન હિન્દુ ચલા ગયા ન મુસલમાન ચલા ગયા, ન હિન્દુ ચલા ગયા ન મુસલમાન ચલા ગયા, ઇન્સાનિયત કી જુસ્ત જૂ મેં એક ઇન્સાન ચલા ગયા. આ મજમો, આ માહોલ, હું બંને બિરાદરોને સલામ કરું છું. કોઈને ભારતનાની બિનસાંપ્રદાયિકતાનું તાદ્રશ્ય દ્રશ્ય જોવું હોય તો અહીંયા આવે. આ છે ખાતું હિન્દુસ્તાન. જે હિન્દુસ્તાનની અંદર, જે મઝારની અંદર હિન્દુ અને મુસ્લિમ એક ધારા સતત એક સાથે પ્રવાહથી આવ્યા કરે છે, અને આ મજવાનો ઉદ્દેશ આદમીને ઇન્સાન બનાવવાનો છે. આ મજવાનો ઉદ્દેશ અહીંયા મોટી માનવતાને ટાઇટલ આપ્યું છે, એ એનો મકસદ જ આ છે કે મજવાનો મુખ્ય ઉદ્દેશ આદમીને ઇન્સાન બનાવવાનો છે. અને ઇન્સાન ત્યારે બને છે જ્યારે એનામાં માનવતા સ્થાપિત થાય છે, માનવતા તરફ એ પ્રેરાય છે, માનવતા તરફ એ દોરાય છે. અને આ તમને ખબર છે કે તમે, મેં તો સુફી પરંપરાનો અભ્યાસ થોડો ઘણો કર્યો છે, આ જે ચિશ્તિયા પરંપરા છે એ શું છે તમને ખબર છે?
આખા હિન્દુસ્તાનમાં સૂફી પરંપરામાં શ્રેષ્ઠ જો કોઈ સિલસિલો હોય તો એ ચિશ્તિયા સિલસિલો છે, શ્રેષ્ઠ. એટલા માટે કે એનો કોઈ તોડ નથી, એનો કોઈ વિકલ્પ નથી, એનો કોઈ સિલસિલાના બે સિદ્ધાંતો છે. સુફિયા સિલસિલાના મૂળભૂત બે સિદ્ધાંતો અને ચિશ્તિયા સિલસિલાના મૂળભૂત બે સિદ્ધાંતો બહુ સાદા અને સરળ છે, પણ એવા માર્મિક છે. પણ એની ભાષા, એની સરળતા તમારા દિલમાં ઉતરી જાયેલી છે કે માનવીને ખુદા સુધી પહોંચાડો. આ પહેલો સિદ્ધાંત. ચિશ્તિયા સિલસિલાના પાયામાં જે બે સિદ્ધાંતો છે એમાંનો પહેલો સિદ્ધાંત એ છે કે માનવીને, ઇન્સાનને ખુદા સુધી પહોંચાડો. અને બીજો સિદ્ધાંત છે મદાવલી સાહેબ, માનવીને માનવી સુધી પહોંચાડો. આ ચિશ્તિયા સિલસિલાના જે બાસિંદાઓ છે, જે ફરિશ્તાઓ છે, એ તમને ને મને ઇન્સાનિયત સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને ઇન્સાનિયત ઇતિહાસના દરેકે દરેક પાના ઉપર નીકળે છે. મણિયાર સાહેબ, સાહિત્ય અને ઇતિહાસને ગજબનો નાતો છે. હું જયારે ઇતિહાસ ભણાવતો છું ત્યારે મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે હું તમને બહાદુર શાહ, ઝફર એમને નહીં ભણાવી દઉં, કારણ કે બહાદુર શાહ ઝફર ભણાવતા પહેલા મારે બહાદુર શાહ ઝફરની વ્યથા તમને સમજાવવી પડશે. બહાદુર શાહ ઝફર 1857ની ક્રાંતિનો પહેલો નેતા કે જેના બે શહેજાદાઓને કત્લ કરી નાખી ને એના સર તસ્કરીમાં સજાવીને બહાદુર શાહ પાસે મૂકવામાં આવ્યા, લાવવામાં આવ્યા. અને એની અંદર નીચે કંપની સરકારે લખ્યું કે મોગલ બાદશાહ બહાદુર શાહ કો હમારી ઓર સે તોહફા. અરે બહાદુર શાહ ઝફર એમ કહે છે કે મુગલાઈ ખાનદાન કે શહેજાદો કા ઇસી તરહ ઇસ્તેમાલ હોતા હૈ, ઇસી તરહ ઉસકી ઇજ્જત બઢાઈ જાતી હૈ. અને એ બહાદુર શાહ ઝફર જયારે તમે ભણાવો છો ત્યારે તમે એ કેમ ભૂલી જાઓ છો કે એ બહુ મોટો શાયર હતો. ઉમરે દરાજ માંગ કર લાયે થે ચાર દિન, તો આરઝુ મેં કટ ગયે તો ઇંતજાર મેં, ઇતના બદનસીબ કા ઝફર કે દફન કે લીએ દો ગજ જમી ભી ન મિલી કુએ યાર મેં. એનો મતલબ એમ થાય દોસ્તો કે તું કેવો ભારતનો બાદશાહ છે કે એ બાદશાહને દફન કરવા માટે તારા વતનમાં તને 6 ફૂટ જમીન પણ નથી મળી. એ તું કેવો ભારતનો બાદશાહ છે કે જેણે ભારતની આઝાદી માટે પોતાના શહેજાદાઓને શહીદ કરી દીધા, પોતાની જાન કુરબાન કરી દીને પોતે દજર કેદ થઈ ગયું. અને આ એક ઇતિહાસ નથી ભાઈ, માનવતાનો આ એક ઇતિહાસ નથી. બાબરે ભારત જીત્યું અને ભારત જીતીને જ્યારે એણે પોતાની ગાદી પોતાના પુત્ર હુમાયુને સોંપવાનું કહ્યું ત્યારે એણે પોતાના પુત્રને ગાદી સોંપતા પહેલા હુમાયુએ બાબરે જે વસિયત કરી એના 4 શબ્દો ગુજરાતીમાં તમને કહીશ. હુમાયુએ બાબરે કહ્યું, તારા માટે જરૂરી છે કે તારા હૃદયમાંથી દરેક ધાર્મિક દ્વેષને ધોઈ નાખ. તારા માટે જરૂરી છે કે તારા હૃદયમાંથી દરેક ધાર્મિક દ્વેષને ધોઈ નાખ, દરેક ધર્મને ધ્યાનમાં રાખીને ઇન્સાફ કરજે. તું ખાસ કરીને ગાયોની કુરબાની ના કરતો. જે કોમ તેના શાસકોના હુકમોનું પાલન કરે છે તેના દેવસ્થાનોને નુકસાન ના કરતો, તેની હિફાજત કરજે.
તો જ તું હિન્દુસ્તાનના લોકોના દિલ જીતી શકે. આ જે વાત હુમાયુએ કરી, જે વાત બાબરે કહી, એ વાત આજે આ ફરિશ્તાઓ કરે છે. ગાયોની કુરબાની ના કરો, માણસ અને માણસને સમજો. સૂફી પરંપરાના કેટલાક સિદ્ધાંતો અદ્ભુત છે. સૂફી પરંપરાનો સોક્રેટિસ જેને કહેવાય, એ સોક્રેટિસ હતો અલ મંસૂર. અલ મંસૂરે પોતાની જાતને એમ કીધું કે અનલ હક, મેં ખુદા હું. અહીંયા ભાગવત ગીતાના વિદ્વાન આચાર્ય બેઠા છે. હિન્દુ ધર્મ પણ એમ કે છે અહમ બ્રહ્મસ્વ, હું જ બ્રહ્મ છું. મંસૂર પણ એમ કે છે કે અનલ હક, હું જ ખુદા છું. એમાં ભેદ ક્યાં છે? કુરાને શરીફની અંદર એક વાક્ય આવે છે, અલ અમાલ બિન નિયતે. અલ અમાલ બિન નિયતે નો મતલબ ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં આવો થાય કે સદકાર્ય કરવાનો વિચાર માત્ર પુણ્ય છે. સદકાર્ય કરવાનો વિચાર માત્ર પુણ્ય છે. મારા ખિસ્સામાં 10 રૂપિયા છે અને એ 10 રૂપિયા મારા જરૂરિયાતના છે. મારી જરૂરિયાત પોસાય એટલા માટે મેં રાખ્યા છે. પણ મને વિચાર આવી ગયો કે આ ગરીબ માણસને જો આ 10 રૂપિયા કાઢીને આપી દઉં તો કેટલું સારું થાય. બસ આ વિચાર મને આવી ગયો. કુરાને શરીફ એમ કે છે કે અલ આમાલ બિન નિયતે, એ વિચાર માત્ર પુણ્ય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કર્મણે વાધિકાસ્ય મા ફલેષુ કદાચન. તું કર્મ કરીએ જા ભાઈ, ફળની ચિંતા કર્યા વગર ક્યાં ભેદ છે? કોઈ મઝહબમાં ભેદ નથી. મઝહબ, દરેક મઝહબ માનવતાના સ્તંભ પર રચાયેલું છે, દરેક મઝહબ. અને એ મઝહબ માનવતા જ શીખવાડે છે. બાબા ફરીદ નિઝામુદ્દીન ઔલિયા નપટ શિષ્ય. બાબા ફરીદે ખૂબ ધ્યાન કર્યું અને જંગલમાં જતા રહ્યા. જંગલમાં જઈને ખૂબ ઇબાદત કરી, ખુદાની ઇબાદત કરી અને પછી પોતાના ઘરે પાછા આવ્યા. દરવાજો ખખડાવ્યો, એમની માએ એમનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને મોટા મોટા ચટાધારી વાળ થઈ ગયા હતા, દાઢી વધી ગઈ હતી, આંખોની નીચે કુંડાળા થઈ ગયા હતા. પણ માં તો માં છે ને, એટલે દીકરાને ઓળખી હતી કે ફરી બેટા તું આટલા વર્ષો પછી. હા માં, અલ્લાહની યાદમાં નીકળી ગયો હતો, અલ્લાહની ઇબાદતમાં નીકળી ગયો હતો, પણ મને તારી યાદ આવી એટલે આવી ગયો. માં દીકરાને જોઈને બહુ ખુશ થયા. દીકરાને ઘરમાં લઈ ગયા, એના ખોળામાં માથું મૂક્યું અને માથા ઉપર હાથ ફેરવ્યો. જયારે હાથ ફેરવ્યો ત્યારે બાબા ફરીદે કહ્યું, માં મારા વાળમાં તું આંગળા ના ફેરવ, વાળ ખેંચાય છે, એનાથી મને પીડા થાય છે, એવું તો ન કર. બાબા ફરીદની માં કહે છે કે બેટા તું આટલા વર્ષો જંગલમાં રહ્યો, ઝાડના પાંદડા અને ફળો તોડી તોડીને તે ખાધા, તો એ ઝાડના પાંદડા તોડનાર ઝાડને કેટલી પીડા થઈ હશે? તને એની કલ્પના છે? ત્યારે બાબા ફરીદને જ્ઞાન લાગ્યું કે ઇબાદત એવી કરો કે જેમાં પીડા તમારે ખુદે સહન કરવી પડે, બીજાએ નહીં. ઇબાદત મારી છે તો મારે એ સહન કરવાની છે. બાબા ફરીદે જયારે આ ઇબાદત કરી ત્યારે ના, તારી માની વાત સાચી છે. હું વર્ષો પહેલા હેચ પડવા ગયો હતો. આ પ્રસંગ જયારે હું મને ત્યાં યાદ આવી ગયો હતો. સાહેબ, હું ત્યાં હજમાં ચાલીને આપણે જયારે પાછા ફરીએ છીએ ત્યારે મક્કા માં જયારે ચાલીને પાછા ફરી ત્યારે ખૂબ વરસાદ હતો. મારા પગમાં સ્લીપર હતા, મોટે ભાગે બધા હજમાં સ્લીપર પહેરતા હોય છે, પણ વરસાદ એટલો બધો કે સ્લીપર માં 2 વખત હું લપસી પડ્યો અને પડી ગયો. બધા હાજીઓ આવ્યા, મને ઉભો કર્યો, પૂછા કુછ લગાતો નહીં હે.
પણ ત્રીજી વખત મને પડતો હતો ત્યારે મને યાદ આવ્યું કે આ શું થઈ રહ્યું છે. પછી મેં મારી જાતને પૂછ્યું કે આવું કેમ થાય છે, અને પછી મેં મારા પગની સામે જોયું કે જે પગને સરસ મજાના મોજાની આદત પડી ગઈ છે, જે પગને સરસ મજાના કિંમતી બૂટની આદત પડી ગઈ છે, જે પગને સરસ મજાના સેન્ડલ અને ચપ્પલની આદત પડી ગઈ છે, એ પગને આ આજે સ્લીપર સાથે ચાલતા આવતું નથી એટલે સ્લીપર કાઢી નાખ. મેં એ વખતે સ્લીપર કાઢીને બહાર ફેંકી દીધા, રસ્તામાં મૂકી દીધા. તમે માનશો નહીં પણ ત્યાર પછી હું લપસ્યો નથી. અલ્લાહ તાલા એમ કહે છે કે તું મારી ઇબાદત કરવા આવ્યો છું તો આ બધા પ્રોટેક્શનો લઈને શું કામ આવે છે, તારી રીતે ઇબાદત કરો, તું ઇબાદત કરને. ઇબાદત કરવા માટે પ્રોટેક્શનની કઈ જરૂર નથી ભાઈ. અને એક વાત એ પણ છે જે મારે તમને ખાસ કહેવી છે કે માનવતા એ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જીવનનો એકમાત્ર ઉદ્દેશ છે. આ એમ એ અલ્લાહના બંદાની વાત આપણે કરીએ છીએ કે જે બંદાએ એમ કીધું કે આટલા આના કરતા મોહમ્મદ સાહેબ જયારે ઉપદેશ આપતા ત્યારે આવો મજમો નહોતો. મોહમ્મદ સાહેબ વાળની ખાટલી પર બેઠા હોય, ચાર પાંચ સહાબીઓ બેઠા હોય અને ઇસ્લામની વાત કરતા હોય. એ વખતે તો એમને સાંભળનાર માણસો ક્યાં હતા, અને જયારે જયારે એ બોલતા ત્યારે લોકો એમ કહેતા કે એ તો પાગલ છે. પણ કેટલાક માણસો સાંભળતા એટલે પોતે નાનકડા મજમાની અંદર 15-20 માણસોના એક મજમામાં એક જણે મોહમ્મદ સાહેબને પૂછ્યું કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, તમે અમને એટલું તો કહો કે આ ઇસ્લામ શું છે, આ તમે ઇસ્લામની વાતો કરો છો, ઇસ્લામની તરીકાઓ શીખવાડો છો, પણ ઇસ્લામ છે શું? મોહમ્મદ સાહેબ તો ઉમ્મી હતા, આપ જાણતે હૈયે ઉમ્મી કા મતલબ યે હોતા હૈ કે અનપઢ. મોહમ્મદ સાહેબને લખતા નહોતું આવડતું, વાંચતા નહોતું આવડતું, પણ છતાંય અલ્લાહની વહી એમના પર ઉતરતી હતી. આપણા માટે એ લાયક, આપણે એના માટે લાયક નથી. મોહમ્મદ સાહેબે બહુ શાંતિથી પેલા સહાબીને કહ્યું, શુદ્ધ ભાષામાં, સરળ ભાષામાં, ભૂખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઈચ્છવું, એટલે ઇસ્લામ. ઇસ્લામ એટલે શું છે? ઇસ્લામની કોઈ વ્યાખ્યા નથી ભાઈ. અને સમાનતાની વાત એ લખી, સમાનતા. હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ સફરમાં ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. એ વખતના સફરો આ રેલગાડીના, પ્લેનના કે બસના સફરો જેવા નહોતા. ચાલતા સફરો જાય, વચમાં એક વિસામો કરે, પછી લાકડા ભેગી કરીને રાંધવાનું કરે, પછી રાંધ ખાઈને થોડો આરામ કરીને આગળ ચાલવા જાય. એવા એક સફરમાં મોહમ્મદ સાહેબની સાથે લોકો ચાલતા હતા ને, સફરમાં વિરામ કરવાની વાત આવી એટલે બધા વિરામ કરે. મોહમ્મદ સાહેબને કીધું સાહેબો કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, આપ આરામ કરો, અમે લાકડા ભીણી લાવીએ છીએ અને ખાવાનું પકાવી નાખીએ છીએ. મોહમ્મદ સાહેબ કીધું, નહીં, હું તમારી સાથે લાકડા વીણવા આવીશ, હું તમને મારાથી અલગ નથી માનતો. જ્યારે તમે મારી સાથે છો તો હું બેસું અને તમે લાકડા વીણવા જાઓ. અને સબ્ર સાહેબ, આપણે આખા મુસ્લિમ કોમ્યુનિટી માટે મારે એક જ વસ્તુ કહેવી છે, ઇન્નલિલ્લાહ મહાસાબરી. આ કુરાને શરીફની આયાત છે ભાઈ, ઇન્નલિલ્લાહ મહાસાબરી. સબ્રમાં જે ફળ છે એ કશામાં નથી. કોઈ ગમે તે કે
સબ્ર એ તમારી મોટા મોટી મૂડી છે. સબ્ર કરો, સબ્ર એ ખુદાની મોટી નેમત છે તમારા પર, ખુદાની મોટી તમને આપવામાં આવેલી ભેટ છે. પણ તમે ને હું એનો ઇસ્તેમાલ બહુ ઓછો કરીએ છીએ. જયારે સબ્રને આપણે પડીકામાં પેક કરીને બહાર મૂકી દઈએ છીએ ને, આપણામાંથી કાઢીને બહાર મૂકી દઈએ છીએ, ત્યારે આપણે સાચા મુસ્લિમ નથી. મુસલમાન શબ્દનો મતલબ જો કાઢવો હોય, મુકમ્મલ ઈમાન. અમારે સાહેબ મને કહેતા હતા કે વંદે માતરમ ગાવાથી, આપણી વાત થતી હતી કે વંદે માતરમ ગાવાથી, મેં કીધું મેં વંદે માતરમ ઉપર એક આર્ટિકલ લખ્યો હતો અને આર્ટિકલ લખ્યા પછી મારા ઘર ઉપર પથ્થર મારો હતો. આપ તો કાફિર હે. તો ક્યું ભાઈ કાફિર હું? એટલે મેં પછી મને એક જણે પ્રશ્ન પૂછ્યો કે આપ વંદે માતરમ માટે આવું શું? મેં કીધું કે ભાઈ મારું ઈમાન જરા પણ નબળું નથી કે રાષ્ટ્રગીત ગાવાથી ડગી જાય. એટલું જ કહીશ કે કોઈ પણ મઝહબ માનવતાથી પર નથી, અને એટલા માટે જ ડોક્ટર ઇકબાલે જે બે લાઈનો લખી છે એ તમારાને મારે શાંતિથી મનન કરીને જીવનમાં ઉતારવાની છે. મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર કરના, હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા. આ વતન મણિયાર સાહેબે હમણે એક વસ્તુ બહુ સારી કહી કે મઝહબ એ મારી પસંદગી નથી, મને બાય બર્થ મળ્યો છે. જ્યારે મને બાય બર્થ મળ્યો છે ત્યારે મારે એને વફાદાર રહેવાનું છે. હું વફાદાર છું, મારા ઈમાનને વફાદાર છું, મારા ઈમાન સાથે હું સંકળાયેલો છું અને એ જ રીતે હું એને એના અમલમાં મૂકું છું. અને એટલા માટે કુરાને શરીફની એક વાત કહીને વાત પૂરી કરીશું. કુરાને શરીફની અંદર રબ્બિલ આલમીન કહ્યું છે. રબ્બિલ આલમીન અર્થાત સમગ્ર વિશ્વનો પાલનહાર ખુદા. રબ્બિલ મુસ્લિમ નથી કહ્યું, ખુદા સમગ્ર વિશ્વનો છે, ખુદા સમગ્ર વિશ્વનો પાલનહાર છે. અને એ તમારા ને મારા નું ભાવિ નક્કી કરે છે. એટલે કુરાને શરીફમાં રબ્બિલ આલમીન કહેનાર ખુદાને નતમસ્તકે પ્રણામ કરી હું મારી વાત પૂરી કરીશ. આભાર.